હલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય અગિયાર એક છે એની ત્રિકોણની અથવા તો રેખાખંડની જે ગુણોત્તર વિભાજનની જે રચનાઓ છે એ જોવાની છે પહેલી રચના બહુ ઇઝી છે બધાને ખાસ મજા આવશે કે સાત પોઈન્ટ છ સેમી લંબાઈનું રેખાખંડ દોરી તેનું પાંચ જેમ આઠ ગુણોતરમાં વિભાજન કરો બંને ભાગ માપો કાંઈ કરવા નથી આ રચનામાં ફક્ત ને ફક્ત આ જે રચના છે એમાં એ બી રેખાખંડ કેટલા માપનો લેવાનો છે આપણે આપેલો છે સાત પોઈન્ટ છ સેમી લેવાનું એટલે ફૂટપટી સ્કેલથી તમે માપ લઈ એથી બી સુધીનું માપ સાત પોઈન્ટ છ સેમી લઈ અને તેને ત્યારબાદ આગળ બંને બાજુ એ અને બી બિંદુ ઉપર તમે આપણે ખૂણા બનાવતા તમને બધાને ખબર છે સાહીઠના માપનો ખૂણો આપણે બનાવતા તો એ જે સાઈઠના માપનો ખૂણો છે એ તમારે બનાવવાનો છે એ અને બી ઉપર રેડી તો એ અને બી ઉપર તમે બનાવો તો સૌ એ ઉપર પરિકર રાખવાનું છે અહીંયા એ ઉપર પરિકર રાખ્યા પછી તમારે અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અને એક છાપ મારવાની છે એટલે આવું અર્ધવર્તુળ બનશે અને ત્યારબાદ અહીંથી તમારે અહીંથી આ ભાગેથી તમારે પરિકર રાખી અને એ છાપ મારવાની છે એટલે એ લઘુકોણ બનશે લઘુકોણ બનશે એટલે એ સાઈઠના માપનો ખૂણો બનશે મતલબ તમારે યાદ રાખવાનું છે કે સાઈઠના માપનો ખૂણો બનાવવાનો છે એટલે કે આ જે ભાગ છે ત્યાં તમને સાઈઠના માપનો ખૂણો છે એ આ બનશે એ જ રીતે બી ઉપર રાખવાનું છે અને બી ઉપર એક છાપ મારી અને અહીંયા પરિકર રાખી અને અહીંયા છાપ મારો એટલે અહીંયા પણ તમને સાહીઠના માપનો ખૂણો બનશે બે ખૂણાઓ બની જાય ત્યારબાદ ખૂણા બન્યા પછી એની ઉપર તમારે એક કિરણ દોરવાનું છે તો કિરણ તો કે એથી એ એક્સ આ જે ભાગ છે એથી એ એ એક્સ અંદાજીત માપનું કિરણ ઉપર લાંબુ દોરી દેવાનું છે ત્યારબાદ બી ઉપરથી બી વાય એનું કિરણ છે એ તમારે દોરી દેવાનું રહેશે એટલે બે કિરણ તમે દોરી ગયો એટલે બે લાંબાઓ કિરણ છે એ તમને જોવા મળશે બની જાય સરસ મજાના ત્યારબાદ તમારે એ ઉપર પરિકર અંદાજિત માપ લેવાનું છે એ ઉપર પરિકર રાખી અને અંદાજિત માપ લેવાનું છે એટલે અંદાજિત એટલે કેવું કે ભાઈ અનુકૂળ તમને અનુકૂળ પડે તો એક સેમી એક પોઈન્ટ પાંચ અથવા બે સેમી તમે લઈ શકો એ ઉપર પરિકર રાખી અને એ ઉપર પરિકર રાખ્યા પછી એથી એ વન એ વનથી એ ટુ એ વનથી એ થ્રી એ ફોર એ ફાઈવ એ સિક્સ એ જ રીતે તમારે એ થર્ટીન સુધી તમે આ માપ છે એ તમે દોરવાના છે એટલે એ થર્ટીન અથવા તો એ ટેન સુધી એ દસ સુધી પણ તમે માપ છે એ દોરી શકો એ રીતે તમે માપ લઈ શકો ત્યારબાદ આગળ એ જ રીતે બી ઉપર બી વન બી ટુ બી થ્રી બી ફોર બી ફાઇવ બી સિક્સ એ રીતે માપ તમે જે માપ લીધા એ ઉપર લીધા હતા જે એ એક્સ ઉપર એવા જથી બી વાય ઉપર તમારે લઈ અને ત્યારબાદ એના જે માપ છે એને તમારે પરિકરની મદદથી દોરી લેવાના છે એટલે બી જેમ એ તેર સુધી હતું એમ બી પણ તેર સુધી માપ લઈ અને બી વાય ઉપર તમારે દોરી નાખવાના છે હવે આપણે એવું કીધું છે કે ભાઈ પાંચ જેમ આઠમાં વિભાજન કરવાનું છે તો પાંચ જેમ આઠમાં વિભાજન છે તો પાંચ જેમ આઠમાં શું કરવાનું તો કે એ ઉપર જે એ પાંચ છે એ ઉપર જે પાંચ છે એ માપ છે એ એ અને ત્યારબાદ બી ઉપર આઠ માપ છે તો એ જે બી ઉપર આઠ માપ છે એના તમારે એની આરે જોડી દેવાનું છે એટલે કે ફૂટપટ્ટીનું માપ લઈ અને તમારે એ બંનેને જોડવાના છે એટલે તમને એ જે રેખાખંડ છે એ બી એનું જે આપણે માગેલું છે એ પ્રમાણમાં એનું વિભાજન થયેલું આપણને જોવા મળશે ત્યારબાદ એનું આપણે સ્કેલથી માપ લેવાનું છે કે સાત પોઈન્ટ છ છે એનું પાંચ જેમ આઠમાં વિભાજન થયું છે કે નહીં એ આપણે સ્કેલથી માપી અને આપણે જોઈ શકીએ તો આ રીતે તમને ફરીથી કે ઝડપથી કહી દઉં કે એ બી રેખાખંડ લેવાનો સાત પોઈન્ટ છ સેમી એ ઉપર લઘુકોણ બી ઉપર લઘુકોણ લઘુકોણ એટલે સાઠનો ખૂણો તમે અંદાજીત માપની છાપ મારી અને પછી પાછી ચોકડી પાડો એટલે તમને સાઠના ખૂણા બને સાઠના ખૂણા બન્યા પછી બંને ઉપર તમારે અનુકૂળ છાપ લઈ અને એ વન એ ટુ એ થ્રી એ ફોર એ ફાઇવ એ સિક્સ એ રીતે એ તેર સુધી એ થર્ટીન સુધી માપ લેવાનું છે એ જ રીતે બી ઉપર બી વન બી ટુ બી થ્રી બી ફોર બી ફાઇવ બી સિક્સ બી સેવન બી એટ બી નાઇન ટેન બી થર્ટીન સુધી માપ લેવાના છે અને ત્યારબાદ આપણે ઉપરના ભાગે એ પાંચ અને નીચેના ભાગે બી આઠ બંનેને જોડી દેવાના છે અને આ રીતે આપણી રચના છે એ પૂર્ણ થશે તો ખાસ પેન્સિલ પરિકર છે કલબર ફૂટપડીનો ઉપયોગ કરી તમે રચના દોરશો તો ખૂબ સરસ મજાની રચના બનશે ત્યારબાદ રચનાના મુદ્દાઓ છે અને એની યથાર્થતા ચકાસવાની છે રચનાના મુદ્દામાં કાંઈ નથી કરવાનું આપણે જે રચનાના મુદ્દાઓ છે એ આપણે જે દોરેલું છે એ જ કામ આપણે જોવાનું છે જોઈએ પેલો રચનાનો મુદ્દો તો પેલો રચનાનો મુદ્દો છે એમાં એવું કહે છે કે ભાઈ રેખાખંડ એ બી સાત પોઈન્ટ છ સેમી દોર્યો જે આપણે દોર્યો એ જ કામ એમાં લખવાનું છે આગળ નેક્સ્ટ બીજો બીજો મુદ્દો કે બીજા મુદ્દામાં એ બીના અર્ધતલમાં એક્સ વાય હોય તે રીતે લઘુકોણ ખૂણો એક્સ એ બી અને એ બી વાય એવી રીતે દોરો કે જે ખૂણો એક્સ એ બી અને ખૂણો એ બી વાય એકરૂપ ખૂણાની રચના એટલે કે બે ખૂણાઓ સરખા થવા જોઈએ બી ઉપર અને એ ઉપર આપણે કીધું લઘુકોણ દોર્યા એ તમે બે ખૂણાઓ સાઈઠ માપના થશે નેક્સ્ટ ત્રીજો મુદ્દો કે કિરણ એ એક્સ ઉપર અનુકૂળ ત્રિજ્યા લઈ એને કેન્દ્ર લઈ એ એ વન એ ટુ એ વન એ ટુ એ ટુ એ થ્રી એ રીતે એ બાર તેર સુધી કે જે આપણે માપ દોરેલા છે એ જે માપ છે એની એની રચના જે કરી છે એ અહીંયા લખેલું છે કે તમે એ એ એ વનથી લઈ અને એ ટ્વેલ્વ એ થર્ટીન થાય ત્યાં સુધી તમે એને માપને નક્કી કરી અને એ માપ છે એ તમારે લઈ લેવાનું છે ત્યારબાદ એ વન એ ટુ એ થ્રી એ ફોર એ ફાઈવ એ નક્કી સ્થાન નક્કી કરવાના છે એ જ રીતે બી વાય કિરણ ઉપર રચનાનો ચોથો મુદ્દો કે ભાઈ એ ચોથા મુદ્દામાં કે બી વાય જે કિરણ છે એના ઉપર જેમ એ એ વન કીધું એમ બી બી વનથી લઈ અને બી બી થર્ટીન સુધી ટ્વેલ્વ થર્ટીન સુધી તમારે માપ છે દોરી અને એમાં તમારે આઠ સ્થાન છે બી વન બી ટુ બી થ્રી બી ફોર બી ફાઇવ બી સિક્સ બી સેવન બી એટ એટલે કે એન બરાબર આઠ થાય ત્યાં સુધી સ્થાન નક્કી કરવાનું છે અને ત્યારબાદ પાંચમો મુદ્દો રસનાનો પાંચમો મુદ્દો છે એમાં તમારે જોવાનું છે કે રચનાના પાંચમા મુદ્દામાં તમારે શું કરવાનું છે તો કે ભાઈ એ ફાઈવ બી એડ જોડો ધારો કે એ બીને બિંદુ સીમાં છેદે છે આથી એસી સમાંતર સીબી બરાબર પાંચ જેમ આઠ થશે અને છઠ્ઠો મુદ્દો એના ઉપરથી તમે યથાર્થતા શકાશો તો છઠ્ઠા મુદ્દામાં તમને એની યથાર્થતા મળશે તો કે એસી બરાબર બે પોઈન્ટ નવ સેમી અને સીબી બરાબર ચાર પોઈન્ટ સાત સેમી થશે તમે ફૂટફીથી માપશો એટલે તમને એ જોવા મળશે યથાર્થતા છે એ સમપ્રમાણતાના પ્રમેય પ્રમાણે ખૂખું પ્રમાય એટલે કે ખૂણો ખૂણો બે ખૂણાઓ જો એકરૂપ હોય કોઈપણ ત્રિકોણ છે ખૂણાઓ સમરૂપ હોય સોરી તો એ સમરૂપ ખૂણાઓ હોય તો એની ખૂખું એટલે કે ખૂણો ખૂણો શરત પ્રમાણે એની બાજુઓ છે એ પણ સમપ્રમાણમાં હોય તો એ એ ફાઈવ અને બી બી એટ બરાબર એ છેદમાં સી પરંતુ એ એફઆઈ બરા છેદમાં બી બી એટ બરાબર પાંચ જેમાં આઠ એટલે કે પાંચના છેદમાં આઠ માપ આપેલું છે તો એસી છેદમાં બરાબર પણ આપણને પાંચ છેદમાં આઠ એટલે કે પ્રમાણ માપ છે એ આપણને મળશે તો આ જે છે એ આપણને છાબીતી એની મળે છે તો આ રીતે તમે વ્યવસ્થિત ખૂબ હેલી રચના છે અને જે કુલ બધી રચનાઓ જે છે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક અને અગિયાર પોઈન્ટ બેમાં જો સરળ રચના હોય તો એ આ રચના છે સરળમાં સરળ તો ખાસ આની તૈયારી કરવા બધા વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી અને બધા વિદ્યાર્થીઓ ખાસ કે આ રચનાઓ છે એ બોર્ડની એક્ઝામમાં અથવા તો કોઈપણ જે એક્ઝામો આવશે દસમા ધોરણની બહુ મહત્ત્વની છે એટલે એની તૈયારી કરો અને આ રચનાઓ છે એ તમારે દોરીને મને જે લોકો નેક્સ્ટ રાઉન્ડ મને વારો હોય છે ત્યારે દોરીને લેસનમાં છે એ લાવવાની ફરજિયાત છે